બનાસકાંઠામાં છેલ્લા કેટલાક દિવસથી સૂર્ય દેવતા આકાશમાંથી અગ્ન ગોળા વરસાવી રહ્યા છે. દેહ દજવાડી દે ગરમીની સજીવન સૃષ્ટિના તમામ જીવ વાકુળ વ્યાકુળ થઈ ગયા છે. આવી સ્થિતિમાં અમીરગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં અબોલ પ્રાણીઓ માટે પીવાના પાણીની પર્યાપ્ત વ્યવસ્થા ગોઠવી અને વન વિભાગે મૂંગા જીવો પ્રત્યે સંવેદના સાથે ખાતકીય સક્રિયતાની પણ પ્રતિજ્ઞા કરી છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં જેમ બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં જંગલ વિસ્તાર પણ ગરમીમાં સેકાઈ રહ્યો છે, ત્યારે જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓની હાલત કમફોડી બની ગઈ છે. કાળઝાળ ગરમીમાં વન વિભાગ જંગલ વિસ્તારમાં વિહરતા પશુઓ માટે ટેન્કર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમીરગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ટેન્કર મારફત વન્ય પ્રાણીઓને પીવાનું પાણી પૂરું પડાઈ રહ્યું છે. ઊંડાણવાળા જંગલ વિસ્તારમાં આવેલા અબોલ પ્રાણીઓ માટે અગાઉથી જ બનાવેલ આરસીસીના તલાવડીઓમાં ટેન્કરો દ્વારા પાણી ઠલવાઈ રહ્યું છે, જેથી રાત્રિના સમયે રીંછ અને દીપડા સહિતના જંગલ પ્રાણીઓ સરળતાથી પાણી પી તરસ છીપાવી શકે. અમીરગઢ તાલુકામાં જંગલ વિસ્તારમાં જેવા સ્થળે કુદરતી રીતે પાણી મળતું નથી ત્યાં વિસ્તારોમાં ટેન્કર વડે પાણી પહોંચાડી વન વિભાગે સક્રિયતાની પ્રતિજ્ઞા કરાવી છે. જેસોર વન્યજીવ અભયારણ્યમાં દીપડા, રીંછ, જરક, સાહુડી, નીલગાય જેવી રેર વન વાઇલ્ડલાઈફ સ્પીસીસ આવેલી છે. આ વખતે ચોમાસામાં ખૂબ જ નહિવત વરસાદના કારણે કુદરતી પાણીના સ્ત્રોતો ખૂટી ગયા છે અથવા જે છે ત્યાં ખૂબ જ નહિવત પાણી છે. તેથી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ડૉક્ટર જીએસ સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ આવા કૃત્રિમ પાણીના સ્ત્રોતો ઊભા કરવામાં આવ્યા છે. તેમાં ટેન્કર દ્વારા, પવનચક્કી દ્વારા તથા અન્ય વ્યવસ્થા કરીને પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. જે પાણીના અભાવે વન્યજીવ રીંછ, દીપડા એ ગામતળમાં, રેવન્યુ વિસ્તારમાં કે ખેતરમાં ધસી ન જાય એની પૂરતી કાળજી વન વિભાગ દ્વારા રાખવામાં આવે છે અને આ પ્રાણીઓ માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. આપના મીડિયાના માધ્યમથી ગામ લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ પણ વન વિભાગ કરે છે. શિબિરો કરી એ લોકોને રીંછ અને માનવનું ઘર્ષણ ન થાય તે અટકાવવા શું પગલાં લેવા, કઈ રીતે વર્તવું એની માહિતી વન વિભાગ દ્વારા ગામે ગામ ફરીને જ આપવામાં આવે છે. જંગલ વિસ્તારમાં પવનચક્કી વડે પાણીના હવાડા ભરીને જંગલી પ્રાણીઓ માટે પાણીની પૂરતી સગવડ ઊભી કરી છે. જંગલ વિસ્તારમાં બોર બનાવી તેમાં પાઇપ ઉતાર્યા બાદ તેના પર પવનચક્કી ગોઠવાઈ દેવાય છે અને પવન વખતે આ પવનચક્કી ફરતી થાય છે ત્યારે હવાડા પાણીથી ભરાઈ જાય છે. વન વિભાગ દ્વારા અમીરગઢ તાલુકામાં જેથી, સુરેલા, ઢોલિયા, ખાપા, ખૂણિયા, કેંગોરા અને ઘોડા ગામ જંગલોમાં વસવાટ કરતા પ્રાણીઓને પાણી પૂરું પાડવા ટેન્કરો શરૂ કરાય છે. જ્યારે આવલ બાયલ જેથી ગામમાં જંગલોમાં પવન ચક્કી ઊભી કરી કુદરતી ઉર્જા દ્વારા હવાડોમાં પાણી ભરવાની વ્યવસ્થા ગોઠવાઈ છે.